અમે ક્રિષ્ણા પાર્કમાં રહીએ છીએ, અમારી સામેની જ દારૂ ખુલ્લે આમ વેચાય છે. સાંજે નીકળવું હોય કોઈને તો અહીંયાથી નીકળાતું નથી. ગાડીવાળા બાઇકવાળા બધા ત્યાં રોડ ઉપર વાહન રાખીને અહીંયા ખુલ્લે આમ લેવા જાય. અમે જોવી પી પીને બધા સોસાયટીમાં આવીને પડ્યા રહે. રાતે કોઈને વોક કરવા નીકળવું હોય, દીકરીઓને જવું હોય આવવું હોય તો કેટલી તકલીફ પડે. આ મુદ્દો અમે 4 વર્ષ પહેલાં લાવ્યા હતા બહાર, તો ત્યારે એ જ હતું. ત્યારે પછી ખુદ અમને પોલીસવાળાએ આરોપી બનાવી નાખ્યા અને કેસ કર્યો અમે તો કે તમે આરોપી છો ને તમે આમ કરો છો ને એવી રીતના કરીને અમને ફસાવી દીધા. અને પોતે નીકળી ગયા, પોતે ખુલ્લે આમ હપ્તા આવે એટલે પોતે હપ્તો લઈને નીકળી જાય. એને પગાર સરકાર આપે જ છે, એમાં ન પૂરું પડતું હોય તો અમે સોસાયટીવાળા એને પૂરું પાડશું, એને અમે પગાર આપશું, ચૂકવશું. પણ આ એક સરકાર એને સમજાવે અને આવી બંધ કરાવે તો સારું, એમ બધા માટે સારું જ છે. દારૂ એક સરકાર જાહેરાત આપે છે કે દારૂ બંધી કરાવો તો એ બધા પબ્લિક જો સમૂહ થઈને કરશો તો બંધ થશે એમ. સાધના પાર્ક સોસાયટીમાં રહું છું. અત્યારે આપણે દારૂના મુદ્દા ઉપર છીએ. આજ અમારે અહીંયા સામે ઢોરો કહેવાય, મતલબમાં ત્યાં કને દારૂ આમ તમે જુઓ ને તો ધૂમ ધડાકે વેચાય. તમે જુઓ એટલો શરબત ના વેચાય એટલો દારૂ વેચાય ને એ દારૂડિયા પી પીને અમારી સોસાયટીમાં આલોટે પડ્યા. અહીંયા અમે અહીંયા જોઈ પડ્યા પણ અમારથી અહીંયા કાંઈ થતું નથી. એનું કારણ એક આ પોલીસ જ છે, કાંઈ ધ્યાન દેતા નથી. મારું કહેવાનું એમ છે કે પોલીસને એમ કંઈ તમારા રૂપિયા જોતા તમે સોસાયટીવાળા આપી, પણ તમે આ દારૂનું કંઈક નિવારણ કરો. આ અમારી સારી સોસાયટી છે, કાંઈ આમ હલકી એવી સોસાયટી નથી. અહીંયા બધા રે, રાતે અમારી દીકરી વહુઓને નીકળવું હોય તો એ કેટલો પ્રોબ્લેમ થાય. અહીંયા દારૂડિયા હોય, અમારી એકલી દીકરી વહુને નીકળાતું નથી, નથી વોકમાં જવાતું. સવારના વહેલા ઉઠીને અમારે જો હાલવા જવું હોય તો વિચાર કરવો પડે કે આ 5 વાગે નીકળાય કે ના નીકળાય, એ વિચાર કરવો પડે. દીકરીને એકલી કે વહુને એકલીને ના મુકાય, કારણ કે દારૂ સામે એકદમ તમે જુઓ અમારા સામે એક રોડ જ છે ખાલી, એના પાછળ જ એટલો દારૂ વેચાય છે કે અમે કાંઈ અહીંયાના રહીશો કરી શકતા નથી. આમાં મારું કહેવાની કે પોલીસ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે, મારી એમને નમ્ર વિનંતી એ કે તમે બધા સાથ સહકાર અમને આપજો તો અમારા દારૂ બંધનો જે અમે આ મોરચો લીધો છે એ સંપૂર્ણ થાય ને આનું એક સપનું અમારું સાકાર થાય. અમારા ક્રિષ્ણા પાર્કના જેટલા અમે વ્યક્તિ અહીં એને એક સપનું હોય કે આ દારૂબંધી નાબૂદ થાય અહીંયાથી, તો અમને અહીંયા બધાને રહેવામાં અને અમને એમ થશે કે ના પોલીસવાળાએ અમારું કામ કર્યું, સરકારે તમને અહીંયા બધાને ડ્યુટી આપી છે કે તમે બધા માણસોનું કામ કરો. તો આ મારી એક રિક્વેસ્ટ છે પોલીસવાળાને બધાને કે તમે એ દારૂબંધીનું ખાસ એક અમારું ક્રિષ્ણા પાર્કનું એક આ મુદ્દો છે એના ઉપર તમે ખાસ ધ્યાન આપો. અમારે દરેક શહેર વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે જુદી જુદી દરેક જગ્યાએથી રજૂઆત આવી છે દારૂ વિશેની, પણ દારૂ વિશેની મેં ઉપલા અધિકારીને સૂચના આપી છે અને એસપી સાહેબે કડક સૂચના આપી છે એવી કે આ કોઈ વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં. અને હું એક પ્રતિનિધિ છું, પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારની અંદર કાંઈ એવો મોટો ચમરબંધીનો દીકરો હોય ને તોય ચલાવી લેવામાં નહીં આવે ને પૂરેપૂરી તકેદારીથી હું બંધ કરાવી શું કરીશ.